नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। मित्रों आज आप धोरण छो विज्ञान पाठ पंदर अपनी आसपास हवा एनुपोधी જોઈશું સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો વિકલ્પોની તો એમાં પ્રશ્ન એક હવા શું છે તો એ હવા મિશ્રણ છે પ્રશ્ન બે હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામાં ભાગનું છે તો ચાર પંચમાં હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે તો ભેજ પદાર્થના દહન માટે હવામાનો કયો વાયુ જરૂરી છે તો ઓક્સિજન લેવી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ ખાલી જગ્યા જોઈએ પેલી પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે તો વાતાવરણ હવામાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે એકવીસ ટકા હવામાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે ઇઠ્યોતેર ટકા દરેક સજીનું જીવન ટકાવી રાખવા શ્વસનમાં હવામાનો કયો વાયુ જરૂરી છે તો ઓક્સિજન પાંચમું વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખાલી જગ્યા વાયુનું ઉત્પાદન કરે છે તો ઓક્સિજન વાયુ પ્રશ્ન ત્રણ જોઈશું પેલો સવાલ પર્વતારોહકો ઊંચા પર્વત પર ચઢતી વખતે કયા વાયુના સિલિન્ડર સાથે લઈ જાય છે તો ઓક્સિજન બીજો પ્રશ્ન હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધારે છે નાઇટ્રોજન પ્રશ્ન ત્રણ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલામાં ભાગ જેટલું છે તો એક પંચમાંશ ચોથો સવાલ કાચના પિયાલામાં બરફ મૂકતા પિયાલાની બહાની સપાટી ઝાંખી બને છે આ પ્રવૃત્તિમાં હવાના કયા ઘટકની હાજરી સાબિત થાય છે પાણીની વરાળ પાંચમો સવાલ હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે તો જીરો પોઈન્ટ ઝીરો ચાર ટકા પ્રશ્ન છ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે આ ક્રિયાને શું કહેવાય પ્રકાશ સંશ્લેષણ પ્રશ્ન સાત હવામાં સરગતા એન્જિન વગરના વિમાનને શું કહે છે તો ગ્લાઇડર ત્યાર પછી પ્રશ્ન ચાર જોઈશું વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા છે હવાને જોઈ શકાતી નથી સાચું સવાલ બીજો હવા સંયોજન છે ખોટું પાણીથી અડધા ભરેલા પ્યાલાના બાકીના ભાગમાં હવા હોય છે સાચું પ્રશ્ન પછીનો હવા જગ્યા રોકતી નથી ખોટું પાંચમું મીણબત્તીનું ઉદાહરણ ફક્ત હવામાં ઓક્સિજનની હાજરી હોય ત્યાં સુધી થઈ શકે છે સાચું પ્રશ્ન છ વનસ્પતિને પ્રાણીઓ શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે સાચું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો સવાલ જવાબ હવાના મુખ્ય બે ઘટકો જણાવો તો નાઇટ્રોજન અને ઓક્સિજન આપણે ઉછવાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ સળગની મીણબત્તી ઊંધો સળકની મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલે ઢાંકી દેવાથી શું થાય તો સડકની મીણબત્તી પર ઊંધો કાચનો પ્યાલો ઢાંકી દઈએ તો થોડી વારમાં મીણબત્તી બુઝાઈ જાય છે પ્રશ્ન ચાર ફ્રીજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પિયાલામાં રેડવામાં આવતા શું થાય છે તો ફ્રિજમાંથી લીધેલું ઠંડુ પાણી કાચના પિયાલામાં રેડવામાં આવતા પ્યાલાની બહારની સપાટી પ્રથમ ચાંખી પડે છે અને પછી તેના પર પાણીના ટીપા ભાજે છે ઓકે હવા હોડી ચલાવવામાં કઈ રીતે મદદરૂપ બને છે તો હોળીના સળમાં હવા ભરાવાથી તે હોડીને આગળ ધકેલે છે અને હોડી પાણી પર ગતિ કરે છે પ્રશ્ન છ પવન સાના ફેલાવામાં મદદ કરે છે તો પવન ઘણા ખરાબ બીજના ફેલાવામાં તથા પુષ્પની પરાગૃતના ફેલાવામાં મદદ કરે છે પ્રશ્ન સાત વાતાવરણમાં રહેલો ભેજ કયા કયા સ્વરૂપે જોવા મળે છે તો વાતાવરણમાં રહેલો ભેજ ધુમ્મસ ઝાકળ અને હિમ સ્વરૂપે હોય છે વ્યાખ્યા જોશું વિદ્યાર્થી મિત્રો વાતાવરણ એટલે શું તો પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે પ્રશ્ન બે પવન એટલે શું તો ગતિમાન હવાને પવન કહે છે પ્રશ્ન ત્રણ ભેજ એટલે શું તો હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને ભેજ કહે છે પ્રશ્ન સાતમાં પેલો હવાનું બંધારણ જણાવો તો વિદ્યાર્થી મિત્રો હવા એ મિશ્રણ છે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ ઇઠ્યોતેર ટકા ઓક્સિજન વાયુ એકવીસ ટકા અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની વરાળ ધૂળના રજકણો અને આર્ગોન તથા અન્ય વાયુ હોય છે ત્યાર પછી જોઈશું પવન એટલે શું આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓના ઉદાહરણ આપો તો વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે કીધું ગતિમાન હવાને પવન કહે છે આપણને પવનનો અનુભવ કરાવતી ક્રિયાઓ નીચે મુજબ છે તો પહેલું વૃક્ષોના પાંદડા હલતા દેખાય છે બીજું મંદિરની ધજા લહેરાય છે ત્રીજું સૂકવેલા કપડાં દોરી પર ઝોલે છે ચોથું માથાના વાળ વિખરાઈ જાય છે તો આ બધું આપણે પવનનો અનુભવ કરાવતી ક્રિયા કહી શકાય પ્રશ્ન ત્રણ પાણી ભરેલી ડોલમાં ખાલી પ્યાલાને સહિત ત્રાસો રાખી ડુબાડતા પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે આમ થવાનું કારણ તો ઊંધો પ્યાલામાં હવા બહાર નીકળી શકતી નથી તે પ્યાલાને ત્રાસો કરતા તેમાંથી હવા પાણીમાં થઈને પરપોટા સ્વરૂપે વાતાવરણમાં આવે છે આથી પ્યાલામાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે પ્રશ્ન ચાર આખ બહાની સપાટી ચકચકિત હોય તેવા પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પિયાલાની બહાની સપાટી ઝાંખી પડેલી શા માટે દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્યાલામાં બરફનો ટુકડો મૂકતા પ્યાલાની બહાની સપાટીને સ્પર્શથી આજુબાજુની હવા ઠંડી પડે છે આથી હવામાંની પાણીની વરાળ ઠંડી પડે છે હવામાંની પાણીની વરાળ વધુ ઠંડી પડતા તેનું ઘણી ભવન થઈ પાણીના બિંદુઓ રૂપે પ્યાલાની બહાની સપાટી પર બાજે છે આ કારણે આ કારણે પ્યાલાની બહાની સપાટી ઝાંખી પડેલી દેખાય છે પ્રશ્ન પાંચ હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો તો વિદ્યાર્થી મિત્રો હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેના કાર્યોમાં થાય છે પહેલું સાયકલ સ્કૂટર રિક્ષા મોટર કાર ટ્રક વિમાન અને ગાડાના પૈડામાં હવા ભરવામાં આવે છે બીજું કપડા સુકાય છે તે પણ હવાને આભારી છે ત્રીજું બીજના ફેલાવવામાં તથા પુષ્પની પરાગ્રતના ફેલાવામાં મદદ કરે છે ચોથું પ્રાઇમસ તથા પેટ્રોમે પણ પંપ મારવા હવા જરૂરી છે અને પાંચમો પક્ષીઓના અને વિમાનના ઉડયન માટે હવા જરૂરી છે પ્રશ્ન છ હવાના બે ગુણધર્મો જણાવો તો હવાના મુખ્ય વિગતો હવાને રંગ નથી તથા હવા પારદર્શક છે બીજું હવા જગ્યા રોકે છે ત્યાર પછીનો સવાલ પવનચક્કીના ઉપયોગો જણાવો તો વિદ્યાર્થી મિત્રો પવનચક્કીના ઉપયોગો નીચે મુજબ છે પહેલું ટ્યુબવેલમાંથી પાણી બહાર કાઢવા માટે બીજું અનાજ દળવાની ઘંટી ચલાવવા માટે ત્રીજું વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવનચક્કીનો ઉપયોગ થાય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વૈજ્ઞાનિક કારણો જોશું પેલું કારણ ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે તો કારણ કે ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંની હવામાંથી મળતો નથી આથી ઊંચા પર્વત પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે પ્રશ્ન બે આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ તો કારણ કે નાકની અંદર સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ ચીકણો પદાર્થ આવેલો છે આથી નાક વડે શ્વાસ લેવાથી હવામાંના ધૂળના રજકોણો અને અન્ય ઔષધિઓ સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ પદાર્થને લીધે ગળાઈને જાય છે તેથી આવી ઔષધિઓ શ્વસનતંત્રમાં જતી અટકે છે વળી નાકની આંતર ત્વચા પરથી હવા પસાર થતા ગરમ થઈને જાય છે આથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ પ્રશ્ન ત્રણ હવા મિશ્રણ છે તો કારણ કે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ ઓક્સિજન વાયુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને અન્ય વાયુ આવેલા છે હવામાં રહેલા વાયુઓ પોતાના ગુણધર્મો જાળવી રાખે છે વળી જુદી જુદી જગ્યાએ હવામાં રહેલા આ વાયુઓનું પ્રમાણ સહિત જુદું હોય છે આ મિશ્રણના ગુણધર્મો છે હવા આ ગુણધર્મો જળાવતી હોવાથી હવા મિશ્રણ છે હવા પોતપોતાના ગુણધર્મો ધરાવી રાખે છે હવામાં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોડકા જોઈશું ઓક્સિજન એની સામે આવશે સી શ્વસનમાં ઉપયોગી નાઇટ્રોજન એની સામે આવશે હવામાં સૌથી વધુ પ્રમાણ કાર્બન ડાયોક્સાઇડ એની સામે આવશે પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી અને ચોથું પાણીની વરાળ તો એની સામે આવશે જલચક્રમાં ઉપયોગી પેલામાં સી બીજામાં ડી પછી એ અને પછી બી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આપણે પ્રયોગો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રયોગોમાં આપણે મેં પદ્ધતિ બી એમાં નથી લીધી કે આપણે પદ્ધતિ આપેલી જ છે ઓકે તમારી જે પ્રયોગ આ બંનેની પદ્ધતિ લખી લેવાની છે બાકીનું અહીંયા છે પેલું હવા જગ્યા રોકે છે તે દર્શાવો તો વિદ્યાર્થી મિત્રો સાધન સામગ્રીમાં જોશે તો કાચની શીશી એટલે કે પછી કાચનું પાત્ર અને પાણી ઓકે આકૃતિ તમારે અહીંયા દોરવાની નથી પદ્ધતિ ખાલી તમારે જોઈને લખી નાખવાની છે અવલોકન લખવાનું જો જોઈએ અવલોકનમાં કે શરૂઆતમાં ઊંધી રાખેલી શીશીમાં પાણી દાખલ થતું નથી સીસીને ત્રાસી કરતા બુળબૂળ હવા સાથે હવાના પરપોટા બહાર નીકળતા દેખાય છે અને પાણી સીસીમાં દાખલ અને સીસીમાં પાણી દાખલ થતું જાય છે હવે નિર્ણય શું કહી શકાય તો હવા જગ્યા રોકે છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો બીજું એ જમીનની માટીમાં હવા હોય છે તે દર્શાવો તો આ પ્રયોગોમાં પણ આપણે સાધન સામગ્રીમાં જોઈએ તો માટીના ઢેફા કાચનો પ્યાલો અને આ ત્રીજું પાણી ઓકે પદ્ધતિમાં પણ તમારે મેં તમને કીધું એમ શું તમારી પ્રયોગ પૂર્તિ છે એમાં બેઠે બેઠું છે બરાબર અવલોકન જોઈએ તો માટીમાંથી હવાના પરપોટા નીકળતા જોવા મળે છે નિર્ણય શું તો જમીનની માટીમાં હવા રહેલી છે ત્રીજું જોઈએ દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આકૃતિ નથી દોરવાની પદ્ધતિ જેમ છે મેં તમને કીધું એમ એમાં લખી લેવાની છે બરાબર બેઠે બેઠી હેતુ જુઓ તો હેતુ શું છે તો દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરી શકાય છે તે સાબિત કરવું સાધન સામગ્રી બે નાની મીણબત્તી બે કાચના પિયાલા અને બે કાચના વાસણો બરાબર જોઈએ વિદ્યાર્થી મિત્રો અવલોકન શું તો પહેલા નાના કાચના પ્યાલામાંની અને પછી મોટા કાચના પ્યાલામાં મીણબત્તી ઓલવાઈ જાય છે બંને પ્યાલામાં પાણીની સપાટી ઊંચી આવે છે નિર્ણય શું તો હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે ચોથું જોઈએ કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે સાબિત કરતો પ્રયોગ અહીંયા પણ આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે નથી દોરવાની ખાલી આપણે લખવાનું છે તો હેતુ જોઈએ કે પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવવું સાધન સામગ્રીમાં શું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાચનું બીકર પછી આજે છે ત્રિપાઈ પછી જાળી તારની જાળી બર્નર અને પછી પાણી આટલી વસ્તુ સાધન સામગ્રીમાં આવે ઓકે પદ્ધતિ જોઈએ તો એક નંબર કાચના બીકરમાં થોડું પાણી લો બીજું તેને ધીમેથી ગરમ કરો અને ત્રીજું પાણી ઉકાળવા માટે તે પહેલાં બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો ઓકે અવલોકન શું જોવા મળશે આમાં તો બીકરના તળીએ હવાના નાના પરપોટા જોવા મળશે દેખાય છે વિદ્યાર્થી મિત્રો બીકરના તળીએ હવાના નાના પરપોટા જોવા મળશે તો આપણે એનું શું કહી શકીએ નિર્ણય તો પાણીમાં હવા દ્રાવ્ય છે જે પરપોટા નીકળે છે એ જ હવા છે બરાબર એટલે પાણીમાં હવા જે છે એ દ્રાવ્ય છે એટલે કે ઓગળી રહ્યું છે દ્રાવ્ય છે બરાબર ત્યાર પછીનો સવાલ જોશું કે વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુની આપલે માટે એકબીજાને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વિદ્યાર્થી મિત્રો મેં તે પહેલાં પણ તમને કીધું કે વનસ્પતિઓ કે પ્રાણી શ્વસનમાં તો ઓક્સિજન વાયુ વાપરે છે પણ જે લીલી વનસ્પતિ છે એ દિવસ દરમિયાન પોતાનો ખોરાક બનાવવા માટે પ્રકાશ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને એ ક્રિયા માટે એણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવો પડે છે ઓકે અને ઓક્સિજન વાયુ બહાર કાઢે છે ઓકે વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે આપણે પ્રાણીઓ ખબર છે શું કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે ઓક્સિજન વાયુ લે ઓકે એટલે કે ઓક્સિજન વાયુ ઊંધ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રાણીઓની વાત છે પ્રાણીઓ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે પ્રાણીઓ એ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ થાય છે આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી તમારે અહીંયા સુધી તમારે આ બધું જ સારા અક્ષરે લખી ગણવાનું છે અને દરેક પ્રશ્નોના જવાબ મોડે કરવાના છે વિકલ્પો ખાલી જગ્યા ખરા ખોટા અને સવાલ જવાબ ઓકે ખ્યાલ આવી ગયો ચલો ઓકે બાય